સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ તેમજમાં જગદંબાના ચરણોમાં પ્રાર્થના આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને સાંભળી દિવસને મંગલમય બનાવીએ ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવ નથી એક ગાયત્રી મહામંત્ર ઓ ભૂર્ભુ સ્વિતુરવારી ભર્ગો દેવસ્ય ધિયો યોના પ્રચોદયાત આજનો પુરુષ સંદેશ બાલ નિર્માણ ઉપર છે બાળકોને જીવન વિકાસનું શિક્ષણ આપો આપણે શું વાંચવું જોઈએ અને બાળકોને શું ભણાવવું જોઈએ આ પ્રશ્નનો શાસ્ત્રકારોએ સીધો સાદો ઉત્તર આપ્યો છે કે જે જ્ઞાનથી દુઃખદાયક બંધનોમાંથી છુટકારો મેળવી શકાય એ જ સાચી વિદ્યા છે તેને જ પ્રાપ્ત કરો રોગ શોક દ્વેષ પાપ દિનતા ગુલાબી ગુલામી ગરીબી બેકારી અભાવ અજ્ઞાન દુર્ગુણ કુસંસ્કારો વગેરેના બંધનોમાંથી મુક્તિ મેળવવાની યોગ્યતા તથા શક્તિ જે ઉપાય દ્વારા મળે એ જ સાચી વિદ્યા છે અને તેને પ્રાપ્ત કરવી તથા બાળકોને શીખવવી જોઈએ આજનું શિક્ષણ ઉપરની કસોટી પર કરતા સાવ નકામું સાબિત થાય છે જીવનનો ત્રીજો ભાગ શાળા કોલેજો રૂપી કેદખાનામાં પસાર થઈ ગયા પછી આપણા બાળકો જયારે આવે છે ત્યારે તેઓ ઉપરના મુક્ત થવાનું તો દૂર ઉલટા સ્કૂલમાં થયા ત્યારે જેવા હતા એના કરતા પણ વધારે બંધનોમાં જકડાઈ જાય છે શીલ સ્વાધ્યાય સંયમ વિવેક વિનય શ્રદ્ધા ઉત્સાહ વીરતા સેવા સહયોગ વગેરે વિદ્યા દ્વારા પ્રાપ્ત થતા સ્વાભાવિક ગુણો તેમનામાં જોવા મળતા નથી તો પછી કઈ રીતે કહી શકાય કે એમણે વિદ્યા પ્રાપ્ત કરી છે છે અને તેઓ વિદ્વાન થઈ ગયા અનુકરણ કરીને આપણે બાળકો ઉપર નકામો તથા નુકસાનકારક શિક્ષણનો બોજ લાદીને તેમના જીવન વિકાસને અવરોધીએ છીએ આટલું બધું ખર્ચાળ તથા શ્રમસાધ્ય શિક્ષણ આપવાથી શિક્ષણ વિદ્યાર્થી મળતા સારા ફળો આપી શકતું નથી આટલું બધું ખર્ચાળ તથા શ્રમ સાધ્ય શિક્ષણ વિદ્યાર્થી મળતા સારા ફળો આપી શકતું નથી પરંતુ એના બદલે ઉલટું પરિણામ આપે છે તેથી એને અવિદ્યા કે કુશિક્ષણ જ કહેવું જોઈએ એવા શિક્ષણ પાછળ બાળકોના જીવન વિકાસનો મહત્વનો સમય બદબા બરબાદ કરી નાખવાથી ભવિષ્યમાં તેઓ કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરે તેની સંભાવના બહુ ઓછી થઈ જાય છે શોરાવસ્થાનું ફૂલ આખી રાત જાગી જાગીને ગોખવામાં જ્યારે કરમાઈ જાય છે તો પછી એની ઉપર ઉત્તમ ફળ લાગવાની આશા કઈ રીતે રાખી શકાય શિક્ષણના નામે અને એમાં પણ ઉચ્ચ શિક્ષણના નામે અપાતા વર્તમાન બિનઉપયોગી શિક્ષણથી આપણું કશું ભલું થઈ શકતું નથી આપણે હવે એવા શિક્ષણનું નિર્માણ કરવું પડશે કે જે ફક્ત કારકુનો કે બાબુઓ પેદા ન કરે પરંતુ વિદ્યાર્થીઓના જીવનનો સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ બને તે શિક્ષણમાં પુસ્તકોનો ગધેડા અનુભવી અને આચાર્યો દ્વારા જીવન ઉપયોગી વ્યવહારિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે તે શિક્ષણ આપણા બાળકોને સફળ યોદ્ધા વેપારી નેતા સેવક શિલ્પી વૈજ્ઞાનિક વગેરે બનાવશે ધાર્મિક આધ્યાત્મિક આધાર પર ઉભા થયેલા શિક્ષણ તંત્ર થી જ મનુષ્યો વચ્ચે સાચા પ્રેમ અને સદભાવની સ્થાપના થશે અને સુખ શાંતિમય વાતાવરણનું નિર્માણ થશે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી અખંડ જ્યોતિ મે ઓગણીસો છેતાલીસ પૃષ્ઠ નવ ને દસ મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આપણા તેમજ આપણા બાળકોના આપણા પરિવારના ઉજ્જવલ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ ઓડિયો છે પરમ કૃપાળુ પરમાત્મા મા જગદંબાની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે તો આ સંદેશને આપ કણ સાંભળ્યો વણ સાંભળ્યો નહીં કરતા એને અન્ય પોતાના ગ્રુપમાં સ્નેહી સ્વજનોમાં બાલ પરિવારમાં ફોરવર્ડ કરી પહોંચાડી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સત્યુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી થશો એવી પ્રાર્થના સ જય શ્રી કૃષ્ણ જય માતાજી